માં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વિકટ બની રહી છે અને પહેલાની સરખામણીમાં રસ્તા પર વાહનો પણ વધી રહ્યા છે ફોર વ્હીલર્સની સંખ્યા વધવાને કારણે પણ ટ્રાફિક વધી રહ્યો છે ત્યારે ટ્રાફિકની સમસ્યા સામે હવે શહેર ટ્રાફિક પોલીસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ લેશે ટ્રાફિક પોલીસની સંખ્યા વધારીને રસ્તા પર ટ્રાફિક પોલીસની હાજરી પણ વધારાશે સાથે જ ટેકનોલોજીનો ઉપયોગ કરી ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અંગેની માહિતી પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર મલિકે આપી ની સંખ્યા વધી રહી છે તો ટ્રાફિકની થોડી સમસ્યા છે પણ આપણે પણ એમાં માણસોની જે જે છે ને જે પોસ્ટિંગ વગેરે છે એને પણ સ્ટ્રેન્થ પણ વધારવા માટે હવે વધારી રહ્યા છીએ જે આપણી સ્ટ્રેન્થ છે અને ટ્રાફિકની સમસ્યામાં જે જેસે ફ્રી લેફ્ટ લેન વગેરેના અમુક ચીજો કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પણ આપણે એના ઉપયોગ કરવાના છીએ એની પણ આપણે સ્ટડી કરી રહ્યા છીએ શહેરમાં એસપી રિંગ રોડ પર સૌથી વધારે ટ્રાફિકની સમસ્યા છે જેને લઈને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક રિપોર્ટ તૈયાર કરાયો છે કે જેમાં અમદાવાદ ગ્રામ્ય અને ગાંધીનગરમાં આવતો વિસ્તાર પણ અમદાવાદ શહેરમાં સમાવવા ગૃહ વિભાગને દરખાસ્ત મોકલવામાં આવી છે દેશમાં બેંગલુરુમાં ટ્રાફિકની સમસ્યા સૌથી વધુ છે ત્યારે ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓને બેંગલુરુમાં તાલીમ અર્થે મોકલવામાં આવ્યા જ્યાં અધિકારો ટ્રાફિક કંટ્રોલ માટે એઆઈ સિસ્ટમનો અભ્યાસ કરી અને બેંગાલુરુની ટ્રાફિક પ્રણાલી પ્રમાણે અમદાવાદમાં ટેકનોલોજીની મદદથી ટ્રાફિક સમસ્યા હળવી કરવાનો પ્રયત્ન કરશે હું આપ તમામને જણાવવા છું કે સરદાર પટેલ રિંગ રોડ જે છે એના ઓલમોસ્ટ અસી ટકા ભાગ અમદાવાદ સિટીમાં આવે છે વચ્ચે વચ્ચે અમુક ભાગ અમદાવાદ રૂરલમાં આવે અને અમુક ભાગ ગાંધીનગરમાં આવે એટલે અમુક વખતે